अरे संभाळજો, આ રસ્તા પર ખાડા વધુ છે। प्रजा फरियादो करीने थाकी तो मीडिया पर सतत आ खाड़ाओना दृश्यों बतावती रही है। परंतु सांभळे कोण, जो के चौमासानी शरुआतथी पड़ेला आ खाड़ाओ महीनाओं बाद नेताओनी नजरे पड्या छे। खुद भाजपना नेता आईके जाडेजाए ट्वीट करीने कॉर्पोरेशनना सत्ताधीशो अने ओडानी पोल खोली नाखी। जाडेजाए ट्वीट कर्यु के बोपल ब्रिज थी शांतिपुरा चौकड़ी सुधीनो रस्तो अत्यंत बिस्मार हालतमां छे। ओडाना अधिकारीओ आ रोड पर चालशे? शुं ओवरब्रिजनुं काम करी रहेला कोन्ट्राक्टरनी कोई जवाबदारी नथी बनती? મહિનાઓથી પ્રજા આખાય અમદાવાદમાં આવા જ ખાડા સહન કરે છે, ત્યારે ભાજપના નેતાના ટ્વીટથી વિવાદ સર્જાય તે સ્વાભાવિક છે। ટ્વીટ બાદ વાહન વ્યવહાર પ્રધાને કહેવું પડ્યું કે ચોમાસું પૂર્ણ થતાં જ રસ્તાનું સમારકામ થઈ જશે। ચોમાસું સિઝનની અંદર માર્ગ સુધારણાના પ્રોગ્રામો ન ચાલે, ડામરના કામો છે એ રેની સિઝન પૂરી થાય પછી જ શરૂ થતા હોય છે, અને એ રીતે બધા મહાનગરો અને રાજ્યના બધા માર્ગો ચોમાસું સીઝન પૂરી થાય એટલે માર્ગ સુધારણાના પ્રોગ્રામો વિભાગો દ્વારા શરૂ કરવામાં આવશે। જો કે ચોમાસું પતે તે પહેલા જ એક ટ્વીટથી બોપલથી શાંતિપુરાના રસ્તા પર સમારકામ શરૂ થઈ ગયું। રસ્તાઓ પર મશીનો ઉતારી દેવાયા અને ઉખડી ગયેલી કપચીને સાવ જ ઉખેડી ફેંકાઈ। ભલે દેખાડા માટે જ, પરંતુ આટલું કામ તો થવા લાગ્યું, તેનાથી થોડી રાહત તો મળી। જો કે આ સ્થિતિ પર કોંગ્રેસે કટાક્ષ કરવાનો મોકો છોડ્યો નહીં અને મહાનગરપાલિકા પર કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી દીધો। ભારતીય જનતા પાર્ટીની આ ધનસંગ્રહ યોજનાનો ભાગ હોવાથી રોડ બનાવવામાં, રોડ રિપેરિંગમાં એટલે મરમત માટે, અને જે ખાડા પડ્યા પછી ફરીથી એને યથાવત કરવા માટે, રોડની મૂળ સ્થિતિ લાવવા માટે આ તમામમાં સતત ચોમાસા પહેલાં, ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી આ ત્રણેય વખત ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એમની ધનસંગ્રહ યોજનાના ભાગરૂપે મોટા પાયે ભ્રષ્ટાચાર કરે એવું જવાબદારીપૂર્વક મારું કહેવું છે। નેતાજી જાગ્યા, હવે અધિકારીઓ ક્યારે જાગશે? કોર્પોરેશનના સત્તાધીશો ક્યારે ઉડાડશે ઊંઘ? અમદાવાદને ખાડા મુક્ત બનાવવા સત્તાધીશો ક્યારે કરશે કામગીરી? ખાડાવાળા રસ્તાથી નેતા ત્રાસી ગયા તો જનતાનું શું થતું હશે? જે પ્રજાએ મત આપીને ચૂંટ્યા તે નેતા છેક હવે કેમ જાગ્યા? અત્યાર સુધી કેમ કોઈ નેતા સમસ્યા માટે નથી આવ્યા આગળ? ચોમાસામાં મેટ્રો સિટીની ઓળખ ખાડા નગરી તરીકેની થઈ ગઈ છે। શહેરના અનેક વિસ્તારના રસ્તાનું ચિત્ર સાવ જ વિચિત્ર બની ગયું છે। માત્ર ટ્વીટ કરીને નહીં, હવે સુવિધા આપીને પુરવાર કરો કે તમે સત્તાધીશો છો। ભૌમિક વ્યાસ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9। ટીવી 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।